नमस्ते, स्टैंडर्ड फोर्थ, सब्जेक्ट गुजराती, चैप्टर नंबर 10, मूरखना सरदारों। स्टूडेंट्स, आज आपने अपनी टेक्स्ट बुक में आपेलू चैप्टर नंबर 10 छे, मूरखना सरदारों, तेना विषय अभ्यास करीशू। आ एक हास्य वार्ता छे, जेना लेखक छे ज्योतिन्द्र दवे। तो चालो पहला आ हास्य वार्ता ने समझवा पहला अपने जे आ वार्ताना लेखक छे ज्योतिन्द्र दवे तेनो लेखक परिचय मेळवी लईए, त्यारबाद हास्य वार्ता तरफ आगळ जईशुं। लेखक श्री ज्योतिन्द्र दवेनुं पूरुं नाम ज्योतिन्द्र हरिहर शंकर दवे हतुं। तेमनो जन्म 21 ऑक्टોબર 1901 रोज सूरतमां थयो हतो अने तेमनुं मृत्यु 11 સપ્ટેમ્બર 1980 रोज 78 વર્ષની ઉંમરે મુંબઈમાં થયું હતું। તેઓ વ્યવસાયે રમૂજીક લેખક હતા। તેમની ભાષા ગુજરાતી હતી। તેમણે ગુજરાતી ભાષામાં ઘણી હાસ્ય વાર્તાઓ લખેલી છે। તેમણે 1941માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1940માં નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવેલા હતા। લેખક શ્રી જ્યોતિન્દ્ર દવેએ 1919માં મેટ્રિક, 1923માં BA અને 1925માં સુરતથી MAની ડિગ્રી પ્રાપ્ત કરેલી હતી। ત્યારબાદ સુરતની વિવિધ શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ આપ્યું અને પછી તેઓ કચ્છના માંડવીના કોલેજમાં આચાર્ય તરીકે ફરજ બજાવી હતી અને પછીના સમય બાદ તેઓ મુંબઈમાં મૃત્યુ પામ્યા હતા। લેખક શ્રી જ્યોતિન્દ્ર હરિહર શંકર દવેએ ઘણી હાસ્ય વાર્તાઓ લખેલી છે, જેમ કે રંગ તરંગ, જ્યોતિન્દ્ર તરંગ, રેટીની રોટલી, હાસ્ય નિબંધ સંગ્રહ 10 લખેલા છે, હાસ્ય નવલકથા, આત્મકથા, અમે બધા આ એમની મુખ્ય કૃતિઓ છે। આ ઉપરાંત પાનના બીડા, સોય ડોરો, ટાઈમ ટેબલ, મૂરખના સરદારો વગેરે પણ તેમની મહત્વની કૃતિઓ છે। તો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે તેમની લોકપ્રિય વાર્તા છે, હાસ્ય વાર્તા છે મૂરખના સરદારો, તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો જુઓ તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 48 પર આપેલું છે મૂરખના સરદારો। અહીં આ જે વાર્તા આપેલી છે તેમાં આપણને સમયનું મહત્વ દર્શાવવામાં આવેલું છે, પરંતુ આ એક હાસ્ય વાર્તા છે। આ વાર્તામાં રમૂજીક રીતે સમયનું મહત્વ દર્શાવવામાં આવેલું છે। આ વાર્તામાં એક અકબર છે જે રાજા છે અને બિરબલ છે જે અકબરના દરબારનો એક દરબારી છે, જે બુદ્ધિ ચાતુર્ય તેમજ હાજર જવાબી પાણા માટે ખૂબ જ જાણીતો છે, એ એટલે બિરબલ। અહીં રાજા અકબર અને બિરબલ વચ્ચેનો જે સંવાદ છે એ રજૂ કરેલો છે। તો ચાલો હવે આપણે વાર્તા તરફ આગળ જઈએ। એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે। હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય, પણ મૂર્ખાઓને ઓળખવા શી રીતે? અકબર છે એ બિરબલને પૂછે છે કે મને એવી રીતના વિચાર આવે છે કે હોશિયાર માણસને તો આપણે એ લોકોના વાતચીત ઉપરથી ઓળખી જઈએ, પરંતુ મૂર્ખાઓ જે હોય છે એને કઈ રીતે ઓળખી શકાય? ત્યારે બિરબલ છે એ જવાબ આપે છે, એમાં શું અઘરું છે નામદાર? નામદાર એટલે કે રાજા માટેનું માનવાચક સંબોધન છે નામદાર। મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય એવો બિરબલે જવાબ આપ્યો। ત્યારે અકબરે કહ્યું, હા એ ખરું છે, અકબરે કહ્યું, પછી કંઈ વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર। ત્યારે બિરબલ કહે છે, શું નામદાર? ત્યારે અકબર કહે છે, મારે મૂર્ખાઓને જોવા છે, અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખના સરદારોને લાવી હાજર કર। અકબર છે એ બિરબલને કહે છે
કે મારે જે મૂર્ખાઓ છે એને જોવા છે, એટલે એક અઠવાડિયાની અંદર 6 મૂર્ખા જે મૂરખના સરદારો છે એને લાવી અને મારી સામે હાજર કર. ત્યારે બિરબલ છે એ કહે છે, જેવો હુકુમ નામદાર, બિરબલે કહ્યું. તે પછી બીજી થોડી ઘણી વાતચીત કરી અને બિરબલે અકબર પાસેથી રજા લીધી. બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો, એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમનો કોઈ એમાંથી કોઈ મૂરખનો સરદાર કહી શકાય એવો ન હતો. એણે શહેરમાં મૂરખના સરદારોની શોધમાં ફરવા માંડ્યું. બિરબલ છે એ મૂર્ખાઓને શોધવા માટે શહેરમાં ફરવા માંડ્યા. હવે જુઓ તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 49 પર. એક દિવસ એક ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો અને એને રસ્તામાં મળ્યો. બિરબલને એક એવો માણસ મળ્યો જે ઘોડે સવાર હતો અને ઘાસનો ભારો પોતાના માથે લીધેલો હતો. એને ઊભો રાખીને પૂછ્યું, બિરબલે એને ઊભો રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? ત્યારે ઘોડે સવાર બોલે છે, હાથથી ઘોડાની લગામ ઝાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો છે, ઘોડે સવારે એવો જવાબ દીધો. ત્યારે બિરબલ પૂછે છે, પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બિરબલે પૂછ્યું. ત્યારે ઘોડે સવાર કહે છે, ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે, મારો જ ભાર એ જેમ તેમ ઉંચકી શકે છે, તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી ન જાય, એવું ઘોડે સવારે કહ્યું. ઘોડે સવાર શું કહે છે કે આ ઘોડો એટલો નબળો છે કે જો હું એના ઉપર ઘાસનો ભારો મૂકું તો એ બિચારો મરી જાય, એવું ઘોડે સવાર કહે છે. પણ ઘોડે સવાર એટલું સમજતો નથી કે એના માથે જે ઘાસનો ભારો મૂકેલો છે એનો વજન પણ ઘોડા ઉપર જ આવવાનો છે, એ સમજતો નથી. ત્યારે બિરબલ છે એના નામ થામ પૂછીને લખી લે છે અને પછી આગળ ચાલે છે. ત્યાં બિરબલને એક કાડવમાં પડેલો માણસ મળે છે. ભાઈ, મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે, કાડવમાં પડેલ એક માણસે બૂમ મારીને કહ્યું. બિરબલે એમની સામે જોયું, બે હાથ પહોળા કરીને એ કાડવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું તોય એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો. ત્યારે બિરબલ તેને પૂછે છે, તમારી મેળે બેઠા થવાય ને? ત્યારે પેલો માણસ કહે છે, ના, પહેલાં એ જવાબ દીધો કે ના. ત્યારે બિરબલ કહે છે, મારો હાથ ઝાલો, કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો, પણ પેલા માણસે કહ્યું, નહીં નહીં, મારા હાથને અડકશો નહીં, મારી ચોટલી પકડીને મને બેઠો કરો. ત્યારે બિરબલે પૂછ્યું, કેમ, તમારા હાથને કંઈ ઈજા થઈ છે? ત્યારે પેલો માણસ કહે છે, ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો, પછી હું કહું, પેલા માણસે કહ્યું. ત્યારે બિરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બિરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? ત્યારે પેલો માણસ કહે છે, એ જ વાત છે ને, પેલા એ જવાબ દીધો, મારે સુથાર પાસે કબાટ કરાવવું છે, તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું, અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે, એટલે મેં એ માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પહોળા રાખીને હું સુથારને બતાવવા જતો હતો. જુઓ, અહીં કાડવમાં પડેલો જે માણસ છે એ બિરબલને કહે છે કે તમે મારા હાથ નહીં પણ ચોટલી પકડીને મને બેઠો કરો. અને બિરબલના મનમાં એવો પ્રશ્ન છે કે એ પોતે ઊભો થઈ શકે એમ છે, પરંતુ એ ઊભો થતો નથી. ત્યારે બિરબલ તેની મદદ કરે છે અને તેને કાડવમાંથી બહાર કાઢે છે. પછી પૂછે છે કે તમે એકલા ઊભા કેમ ન થયા અને આ બે હાથ છે એ પહોળા કેમ રાખેલા છે? ત્યારે પેલો માણસ કહે છે,
કે મારે કબાટનું માપ લેવાનું હતું અને સુથારને આપવાનું હતું, એટલા માટે મેં કબાટનો માપ લીધેલો છે, જો બે હાથને ભેગા કરી લઉં તો એ માપ ભૂલાઈ જાય, એટલા માટે હું બે હાથ પહોળા રાખીને ઊભો છું, એવું પેલું માણસ છે એ કહે છે। આવી રીતના બિરબલ ને બીજો મૂર્ખનો સરદાર મળે છે। ઓકે સ્ટુડન્ટ્સ, તો આજની આપણે વાર્તા અહીં સુધી રાખીએ। હવે આગળની જે વાર્તા છે એ નેક્સ્ટ ટાઈમ આપણે સારી રીતે સમજીશું। ઓકે, થેન્ક યુ।